કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 2 જોવાનું છે, પ્રકરણ નંબર 2, બહુપદી. ઠીક છે, ચાલો. બહુપદી કોને કહેવાય? બહુપદી કોને કહેવાય? તો કે માની લો કે આપણી પાસે 7 આપેલા છે, બરાબર. શું આપેલું છે? 7. તો કે આ ફક્ત એક અને માત્ર એક જ ટર્મ છે, એક જ પદ છે, તો આને કેવી બહુપદી કહેવાય? તો કે એકપદી, એકપદી બહુપદી. કેમ કે ફક્ત એક અને માત્ર એક જ પદ છે, એટલા માટે. માની લો કે આપણને 3x - 7 આ રીતનું આપેલું છે, તો કે ટોટલ આપણી પાસે પદ કેટલા છે એ જોવાનું છે, બરાબર. તો કે એક તો આપણી પાસે 3x છે, અને એક આપણી પાસે શું છે? તો કે -7. 3x અને -7 આપેલું છે, તો કે ટોટલ આપણી પાસે 1 અને 2, બે પદ થયા ને. તો કે આને આપણે શું કહીશું? તો કે દ્વિપદી બહુપદી, એટલે કે બે પદ છે આપણી પાસે, એટલા માટે. માની લો કે આ રીતે કંઈક આપેલું હોય, -8x + 9 કેટલા પદવાળી બહુપદી થશે? તો કે બે પદવાળી. કેમ? તો કે એક પદ છે આપણી પાસે -8x અને બીજું પદ છે 9, એટલે કે ટોટલ કેટલા પદ થયા? 1 અને 1 2. તો કે આ જે છે એને આપણે શું કહીશું? તો કે દ્વિપદી બહુપદી, દ્વિપદી બહુપદી. ઠીક છે. હવે તો કે 3 પદવાળી હોય, તો કે 3 પદવાળી બહુપદી હોય, તો કે કોઈ પણ આ રીતે આપેલું હોય, 7 3x + 7y - 9, ટોટલ કેટલા પદ? 1 2 અને 3. તો કે એને આપણે શું કહીશું? તો કે ત્રિપદી, ત્રિપદી બહુપદી, બરાબર. પણ હવે આનાથી કંઈક આપણે અલગ જોઈએ. તો કે માની લો કે x² - 9 આપેલું છે, x² - 9 આપેલું છે. આને હું વર્ણવું તો તમે આપણા શબ્દમાં આને કઈ રીતે કહેવાય, કઈ બહુપદી કહેવાય? તો કે x ની ઘાત, એટલે કે ચલ જે છે, અહીંયા ચલ શું છે? તો કે ચલ આપણી પાસે છે x. શું છે મિત્રો? તો કે x. હવે x ની મોટામાં મોટી ઘાત બરાબર કેટલી છે? 2. કેટલી? 2. તો કે એને કહેવાય દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી. માની લો કે આ રીતે આપેલું છે, x³ - 9 કઈ બહુપદી કહેવાય? તો કે x ની, એટલે કે ચલ કયું છે આપણી પાસે? તો કે ચલ x છે, અને અચલ પદ 9 છે. તો કે ચલ જોવાનું છે આપણે, ફક્ત ને ફક્ત ચલ ઉપર જ ધ્યાન આપવાનું છે. તો કે ચલ આપણી પાસે શું છે? x. તો કે x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો એને કઈ બહુપદી કહીશું? તો કે ત્રિઘાત બહુપદી. કેમ કે ઘાત કેટલી છે? 3, એટલા માટે આપણે કહીશું એને ત્રિઘાત બહુપદી, બરાબર. હવે માની લો કે આ રીતનું કંઈક આપેલું હોય આપણને, x² - 3x + 7, બરાબર. હવે આમાં ટોટલ પદ કેટલા છે? તો કે 3 પદ છે. પણ ચલ કેટલો છે આપણી પાસે? ચલ છે x, અને x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે 4 ઘાત આપેલી છે. તો આને કઈ બહુપદી કહેવાય? તો કે 4 ઘાત વાળી બહુપદી. જો ચલ x છે, અને x ની મોટામાં મોટી ઘાત આપેલી છે 4, બરાબર, એટલે એને આપણે કહીશું 4 ઘાત વાળી બહુપદી, બરાબર. તો કે હવે આપણે આમાં જોવાનું શું છે, બરાબર? તો કે કઈ રીતે આ ચેપ્ટરમાં આપણે સમ સોલ્વ કરવાના છે, દાખલાઓ સોલ્વ કરવાના છે, એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો એના માટે આપણે કોઈ પણ બહુપદી હોય એના શૂન્યો કઈ રીતે શોધાય એ પણ જોવાનું છે. ચાલો જોઈએ કઈ રીતે એના શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર કઈ રીતે આવે છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુપદીના શૂન્યો કઈ રીતે શોધવા તો એ જોઈએ. તો કે બહુપદીના શૂન્ય શોધવા માટે માની લો કે કોઈ પણ આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. તો આપણને પહેલી બહુપદી આપેલી છે, x² - 7x + 10. તો કે કોઈ પણ બહુપદીના શૂન્યો શોધવા માટે એના બરાબર પહેલાં શું લઈ લેવાનું? શૂન્ય, એટલે કે એના બરાબર આપણે લઈ લેવાનું 0, બરાબર. પછી જે બહુપદી આપેલી છે એના આપણે શું પાડવાના? તો કે અવયવ. તો કે જો 10 એકા કેટલા થાય? તો કે 10, અને 5 2 10 થાય. તો કે હવે મધ્યમ પદ શું આપેલું છે? +7x, બરાબર. તો કે જો મધ્યમ પદની નિશાની મોટા પદને આપીશું, અને બંને નિશાનીઓનો ગુણાકાર નાના પદને, એટલે કે ++ થાય +. હવે 5 વત્તા 2 કેટલા થાય? 7. તો મધ્યમ પદ આવી જાય છે, પણ મધ્યમ પદ તો 7x છે. તો કે અહીંયા 7x ને 5x વત્તા 2x લખાય ને. જો x² વત્તા
પાંચ એક્સ વત્તા બે એક્સ વત્તા દસ બરાબર ઝીરો. હવે સાત એક્સ ને આપણે બે ભાગમાં વહેંચી નાખ્યું. જો પાંચ એક્સ વત્તા બે એક્સ બરાબર થાય સાત એક્સ. હવે તો કે આ બંને પદ જે છે એમાંથી કઈ સામાન્ય એટલે કે કોમન નીકળે છે? તો કે હા એક્સ નીકળે છે. તો વધે શું? તો કે એક્સ વત્તા પાંચ વધે અને અહીંયા શું વધે? તો કે બે વધે. તો વધે શું અહીંયા? તો કે એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો. ઠીક છે. હવે તો કે આપણી પાસે બીજા બે પદ આવી ગયા. તો કે આ બંને પદમાંથી કોમન શું નીકળે છે? તો કે અહીંયા પણ એક્સ વત્તા પાંચ છે, અહીંયા પણ એક્સ વત્તા પાંચ છે. ચાલો એક્સ પ્લસ પાંચ કોમન લઈએ તો આપણી પાસે અહીંયા એક્સ વત્તા બે વધશે, એક્સ પ્લસ બે. હવે આના બરાબર શું છે? તો કે ઝીરો. બે કાઉન્સ આપણી પાસે આવ્યા અને બંને કાઉન્સના બરાબર શું છે? તો કે ઝીરો. ચાલો લખી નાખીએ તો કે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો. હવે પ્લસ પાંચ બરાબરની પહેલી બાજુ જાય તો શું થાય? તો કે માઇનસ પાંચ અને એક્સ બરાબર પ્લસ બે બરાબરની પહેલી બાજુ જાય તો થાય માઇનસ બે. બરાબર મિત્રો. તો કે આ એક્સની એવી બે કિંમત મળી જે તમે બહુપદીમાં મૂકશો તો તમારી બહુપદી ઝીરો થઈ જશે, એટલે કે શૂન્ય થઈ જશે. એના માટે એને શું કહેવામાં આવે છે? તો કે બહુપદીના શૂન્યો. કયા બે શૂન્યો? તો કે કોઈ પણ જો એક્સની બે ઘાત આપેલી છે એટલે કે બહુપદીના બે શૂન્યો આપણને મળે. એક્સની ત્રણ ઘાત વાળી બહુપદી આપેલી હોત તો કેટલી? તો કે એ ત્રણ એક્સની ત્રણ એવી કિંમત મળત કે જેનાથી તમારી બહુપદી શૂન્ય થઈ જાય. બરાબર. હવે ચાર ઘાત વાળી બહુપદી આપેલી હોત તો કે કોઈ પણ ચાર ઘાત વાળી બહુપદી આપેલી હોત તો એક્સની એવી ચાર કિંમત મળત કે જેનાથી તમારી બહુપદી શું થાત? શૂન્ય થઈ જાય. ચાલો આપણે ચેક કરીએ. તો કે જો બહુપદી આપણને આપેલી છે, શું આપેલી છે? એક્સ સ્ક્વેર વત્તા સેવન એક્સ વત્તા દસ. બરાબર. તો કે હવે એક્સ બરાબર માઇનસ પાંચ લખીએ એટલે કે એક્સની જગ્યાએ આપણે માઇનસ પાંચ લખીએ તો કે માઇનસ પાંચનો વર્ગ વત્તા સાત. હવે એક્સ બરાબર તો કે માઇનસ પાંચ વત્તા દસ. ઠીક છે. તો કે માઇનસ પાંચનો વર્ગ એટલે કે કોઈ પણ નેગેટિવ અથવા પોઝિટિવ સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ હંમેશા કેવો થાય? તો કે પોઝિટિવ જ થાય. કેમ કે માઇનસ પાંચને બે વખત ગુણવાના છે. તો કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય ને. પાંચ પાંચ તો કે પચીસ. હવે પ્લસ માઇનસ માઇનસ. સાત પંચા તો કે પાંત્રીસ. પ્લસ દસ. બરાબર. ચાલો આનું ટોટલ કરો તો વિદ્યાર્થી મિત્રો તો કે જો પચીસ માઇનસ પાંત્રીસ માઇનસ દસ થાય અને અહીંયા શું છે? પ્લસ દસ. શું થઈ જશે? ઝીરો. બરાબર. એ જ રીતે હવે એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીને તમારે ચેક કરવાનું છે બહુપદી શૂન્ય થાય કે નહીં. શૂન્ય થઈ જ જશે. બરાબર. કેમ કે આપણને અવયવ પાડીએ ત્યારે એક્સની બે કિંમત મળી માઇનસ પાંચ અને માઇનસ બે. તો બે કિંમત કેવી હોય? તો કે એ બે કિંમત તમે જ્યારે બહુપદીમાં મૂકો ત્યારે શું થઈ જાય? બહુપદી તમારી શૂન્ય થઈ જાય એટલે એને બહુપદીના શૂન્ય કહેવામાં આવે છે. બરાબર. ચાલો હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ એના માટે. તો કે બીજું એક એક્ઝામ્પલ શું આપેલું છે? એક્સ સ્ક્વેર માઇનસ થ્રી બરાબર ઝીરો. એક્સ સ્ક્વેર માઇનસ થ્રી બરાબર આપણે શું લેવાનું છે? શૂન્ય. કેમ કે બહુપદીના શૂન્ય આપણે મેળવવાના છે એટલા માટે. ચાલો તો કે એક્સ સ્ક્વેર માઇનસ થ્રી ને આપણે શું લખાય? તો કે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ ત્રણ થઈ જાય. બરાબર. તો કે જો હવે એક્સ આપણે શોધવાનું શું છે? એક્સ શોધવાના છે ને. તો કે જો અહીંથી આપણે વર્ગ કાઢી નાખીએ તો સામેની બાજુ શું થાય? તો કે પ્લસ માઇનસ વર્ગમૂળ ત્રણ. બરાબર. તો કે જો આનો વર્ગ કરો તો શું થવાનું છે? ત્રણ જ થવાનું છે. પ્લસ વર્ગમૂળ ત્રણનો વર્ગ પણ ત્રણ થાય અને માઇનસ વર્ગમૂળ ત્રણનો વર્ગ પણ શું થાય? ત્રણ થાય. એટલે કે એક્સની કેવી બે કિંમત મળી? એક્સની બે કિંમત મળી. એક્સ બરાબર પ્લસ વર્ગમૂળમાં ત્રણ અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં ત્રણ. આ બે કિંમત કેવી છે? તો કે બહુપદીના શૂન્યો છે. કેમ શૂન્ય? તો કે આ બહુપદીમાં મૂકીને તમે ચેક કરી શકો છો તમારી બહુપદી કેવી થઈ જશે. તો કે બહુપદી શૂન્ય થઈ જશે. ચાલો ચેક કરીએ. તો કે ચેક કરવા માટે આપણે શું કરીશું? તો કે એક્સની જગ્યાએ એકવાર રૂટ થ્રી મૂકીશું અને એકવાર માઇનસ રૂટ થ્રી. ચાલો આપણી પાસે છે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ બરાબર ઝીરો. હવે એક્સની જગ્યાએ રૂટ થ્રી આપણે મૂકીએ. ચાલો રૂટ ત્રણ નો
વર્ગ માઇનસ ત્રણ બરાબર, તો કે અહીંયા તો ઝીરો લખવાનું નથી, ઝીરો આપણે બતાવવાનું છે બરાબર. તો કે વર્ગમૂળ, વર્ગ અને વર્ગમૂળ હંમેશા શું થઈ જાય, તો કે કર્ણ થઈ જાય. તો વધે શું, તો કે ત્રણ માઇનસ ત્રણ બરાબર ઝીરો, ત્રણ માઇનસ ત્રણ શૂન્ય થઈ ગયું. હવે તો કે એકવાર માઇનસ રૂટ થ્રી મૂકો તો એક્સ બરાબર માઇનસ લ્યો અહીંયા, તો કે કોઈ પણ માઇનસ હોય કે પ્લસ હોય શું થઈ જવાનું છે, પ્લસ જ થઈ જવાનું છે. અને તમે જોઈ રહ્યા છો જવાબ શૂન્ય જ આવવાનો છે બરાબર. હવે તો કે આ તો આપણે પ્રેક્ટિકલી વાત કરી, હવે ગ્રાફિકલી વાત કરી. તમને ગ્રાફ આપેલો હોય અને તમને પૂછ્યું હોય, તમને પૂછ્યું હોય કે આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે તો કઈ રીતે શોધીશું બરાબર, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 2.1 માં. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે અહીંયા આપણે પેલો વિડીયો અહીંયા સુધી રાખીએ બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 2.